गुड मॉर्निंग फ्रेंड्स, હું અંશ ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો સ્વાધ્યાય 4 ના પ્રેક્ટિસ બુકના એક્ઝામ્પલ શીખી રહ્યા છે. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4 નો દાખલા નંબર 3 જોઈશું. સ્વાધ્યાય 4 માં ત્રીજા નંબરનો દાખલો, નીચે આપેલ સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રની રીતે શોધો. મિત્રો, અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપેલા છે એ દ્વિઘાત સૂત્ર એમ કીધેલું છે, એની મદદથી શોધવાના છે. તો એમાં પહેલા નંબરનો એક્ઝામ્પલ આપણે લઈએ તો 9x² + 7x અને -2 = 0 આપણને આ રીતે આપેલું છે. હવે જ્યારે દ્વિઘાત સૂત્ર કીધેલું હોય તો આ જે સમીકરણ છે એ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. હવે મિત્રો, આ જે આપણે ax² + bx + c = 0 લખ્યું એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે એમાં આપણે સરખાવીએ તો a ની જગ્યાએ અહીંયા 9 છે, એટલે કે x² નો સહગુણક 9, b = 7 અને c = -2 છે. જે ચિહ્ન હોય એ લખવાનું. આટલું કર્યા પછી તમારે વિવેચક શોધવાનો, એટલે કે પહેલા નક્કી કરવું પડશે, એટલે વિવેચક d = b² - 4ac. એટલે કે આ સમીકરણ કેવું છે, એના બીજ કેવા મળશે એ નક્કી કરવું પડે. તો આપણે વિવેચક d = b² એટલે કે 7² -4 કૌંસમાં 9 અને -2 માટે d = 7² 49 -- + 4 9 36, 36 2 72 થાય, માટે d = આ બે નો સરવાળો કરો, 9 ને 2 11, બધી પડી 1, 7 ને 4 11 ને 1 12, એટલે 121 આવે. હવે આ જે કિંમત છે એ 0 કરતા કેવી છે, મોટી, એટલે ગ્રેટર ધેન 0 કહેવાય. માટે આના ઉપરથી નક્કી થાય કે આ સમીકરણના બીજ કેવા છે. મિત્રો, એક તો વાસ્તવિક મળે, યાદ રાખજો, જો ગ્રેટર ધેન 0 હોય તો બીજ કેવા મળશે, વાસ્તવિક અને ભિન્ન મળે. ભિન્ન એટલે જુદા જુદા મળે. હવે આટલું કર્યા પછી તમારે હવે શું કરવાનું, દ્વિઘાત સૂત્ર લખવાનું. કારણ કે આપણને અહીંયા રકમમાં દ્વિઘાત સૂત્રની મદદથી કીધું છે, એટલે દ્વિઘાત સૂત્ર આપણે લખીએ તો x = -b + or - વર્ગમૂળમાં b² - 4ac અને છેદમાં મિત્રો શું આવે, 2a આવે. કેવા આવે, 2a. હવે એની અંદર કિંમતો મૂકીએ કે x = માઇનસ પછી b એટલે આપણને 9 આપ્યા છે, + or - વર્ગમૂળમાં આની કિંમત આપણે શોધી કાઢી 121 અને છેદમાં 2 ગુણ્યા a = અહીંયા a = કેટલા છે, જુઓ b = 7 આપ્યા છે, કેટલા આપ્યા છે, 7. હવે અહીંયા જુઓ a = હવે a = કેટલા છે, 9. તો હવે મિત્રો શું કરવાનું, જુઓ એક વખત પ્લસ લખવાના, એક વખત માઇનસ લખવાના. તો x = -7 + વર્ગમૂળમાં 121 અને છેદમાં 9 2 18. આ એક વખત પ્લસ લખ્યું, હવે એક વખત માઇનસ લખવાના. x = -7 - વર્ગમૂળમાં 121 અને છેદમાં 18. એ જ રીતે હવે શું કરીએ, જુઓ એક વખત પ્લસ લખ્યા, એક વખત માઇનસ લખ્યા, માટે x = -7 + વર્ગમૂળમાં 121 નું વર્ગમૂળ 11, છેદમાં કેટલા થાય, 18. માટે x = માઇનસ પ્લસ માઇનસ થાય, 11 માંથી 7 જાય તો કેટલા રહે મિત્રો, 4 છેદમાં 18.
હવે છેદ ઉડાડો 2 9 18 અને 2 2 4 માટે x બરાબર 2 છેદ માં 9 આ પહેલું બીજ આપણને મળ્યું એ જ રીતે અહીંયા લઈએ કે x બરાબર -7 माइनस 121 નું વર્ગમૂળ 11 છેદ માં 18 માટે x બરાબર માઈનસ માઈનસ પ્લસ થાય 11 વત્તા 7 એટલે 18 અને છેદ માં 18 આ 18 18 ઉડી જાય માટે x બરાબર કેટલા આવશે મિત્રો માઈનસ 1 મળે કેટલા મળે 1 તો આપણને મિત્રો અહીંયા બે બીજ મળી ગયા એનો જવાબ આપણે અહીંયા લખીશું आंसर करीने तो समीकरण ना बे बीज बराबर अपने कितना मढ़ा बे छेद मां 9 अने माइनस 1 मढ़ा क्लियर ओके चलो अबे एक रीते अपने बीजो एग्जांपल गणिए बीजा नंबर नी अंदर 25x स्क्वायर प्लस 20x અને -7 બરાબર 0 આપણને આપે તો હવે સેમ પેટર્ન પણ થોડું ધ્યાન રાખવું પડે તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપ ax² bx c બરાબર 0 સાથે સરખાવતા આ પ્રમાણિત સ્વરૂપ સાથે તમારે પહેલા સરખાવવાનું કારણ કે અહીંયા આપણે દ્વિઘાત સૂત્ર એવું કીધેલું છે तो હવે આપણે શું કરીએ ચાલો a બરાબર કેટલા આવ્યા 25 b બરાબર 20 અને c બરાબર મિત્રો -7 આટલું કર્યા પછી તમારે આ રીતે વિભેચકની કિંમત શોધવાની એટલે કે d બરાબર d² -4ac એનું મૂલ્ય તમારે શોધવું પડે અને એના ઉપરથી નક્કી થાય કે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક હોય ભિન્ન હોય સમાન હોય કે ન મળે એ આના ઉપરથી નક્કી થાય તો d બરાબર b² એટલે 20 નો વર્ગ -4 કૌંસમાં 25 અને કૌંસમાં -7 માટે d બરાબર 20 નો વર્ગ કેટલો થાય 400 માઈનસ માઈનસ પ્લસ 25 400 અને 100 ગુણ્યા આપણે 7 કરીએ તો કેટલા થાય 700 હવે આ બે નો સરવાળો કરો તો d બરાબર આ બે નો સરવાળો કરીએ તો કેટલો થાય 1100 આ જે કિંમત આવી એ મિત્રો 0 કરતા કેવી છે મોટી એટલે ગ્રેટર ધેન 0 લખાય તો આના ઉપરથી નક્કી થાય કે આ સમીકરણના બીજ કેવા હશે વાસ્તવિક હોય ગ્રેટર ધેન 0 હોય ને એટલે એક તો વાસ્તવિક મળે અને ભિન્ન મળે આ યાદ રાખવાનું અને ભિન્ન મળે ક્લિયર ચાલો તો હવે આપણે દ્વિઘાત સૂત્ર લખવાનું તો સૌપ્રથમ આપણે પહેલા દ્વિઘાત સૂત્ર લખીએ દ્વિઘાત સૂત્ર ચાલો તો x બરાબર શું થાય -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac અને છેદમાં મિત્રો કેટલા આવે 2a આવે હવે આની અંદર કિંમતો મૂકીએ તો શું લખાય x બરાબર - b ની કિંમત કેટલી છે અહીંયા જોવાની 20 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં આ કિંમત તમે શોધી કેટલી આવી 1100 અને છેદમાં મિત્રો કેટલા આવે 2 ગુણ્યા a એટલે 25 આટલું કર્યા પછી હવે એક વખત પ્લસ અને એક વખત માઈનસ લખવાના તો શું થાય x બરાબર -20 પ્લસ વર્ગમૂળમાં 1100 અને છેદમાં 25 2 કેટલા થાય 50 આ એક વખત પ્લસ લખ્યું હવે એક વખત માઈનસ લખીશું તો x બરાબર -20 માઈનસ વર્ગમૂળમાં 1100 અને છેદમાં મિત્રો કેટલા આવે 50 ક્લિયર ચાલ હવે આપણે x બરાબર -20
पद आवे एमां गमे ते एकनुं वर्गमूळ निकळतुं होवुं जोईए। जो अहींया 100 गुण्या 11 कर्या तो 100 नुं वर्गमूळ 10 निकळे, बरोबर। एटला माटे आ रीते भाग पाडे। हवे शुं थाय मित्रो, जुओ x बराबर, हवे जुओ -20 गुण्या, अरे सॉरी अहींया शुं छे प्लस, હવે જો આ 100 નું વર્ગમૂળ નીકળે એટલે કેટલું થાય 10, પણ 11 નું વર્ગમૂળ ન નીકળે એટલે છેદમાં 11, એટલે કે આ રીતે 11 અને છેદમાં કેટલા આવે 50। હવે આપણી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા બાજુમાં ભૂસી નાખું છું, અહીંયા લખીશ। તો જુઓ મિત્રો, x બરાબર માઇનસ, જુઓ આ -20 અને +10 છે તો એ બેમાંથી કેટલા સામાન્ય નીકળે, 10 સામાન્ય નીકળે। तो अपने 10 सामान्य करिए तो कौंस में -10 = 20 प्लस 10 तो सामान्य करी ना क्या, એટલે બાકી કેટલા રહ્યા વર્ગમૂળ માં 11 અને છેદ માં મિત્રો કેટલા છે 50। હવે અહીંયા છેદ ઉડી જાય 10 5 50 માટે x બરાબર જવાબ આવ્યો -2 प्लस વર્ગમૂળ માં 11 છેદ માં 5। तो मित्रों आ आपणो पहलो जवाब, पहलो बीज आवे। हवे वर्गमूळ में 11 ना भाग पड़ता नथी। हवे ए ज रीते आपणे आ लईए, जुओ तो x बराबर -20 माइनस 1100 ना भाग पाड़िए तो शुं थाय 100 गुण्या 11 माटे x बराबर -20 माइनस 100 नुं वर्गमूळ निकळे એટલે 10 થાય એટલે 10 12 આવી જાય એટલે આ 10 લખ્યા, અને 11 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 11 અને અહીંયા છેદમાં કેટલા આવે 50, કેટલા છે 50। હવે મિત્રો જુઓ, આ રીતે કર્યા પછી આ બેમાંથી સામાન્ય કાઢો, કેટલા સામાન્ય નીકળે જુઓ 20 અને 10 માંથી સામાન્ય કાઢીએ તો 10 સામાન્ય નીકળે, તો 10 સામાન્ય કાઢો તો કૌંસમાં આ માઇનસ ના માઇનસ 10 = 20 ઓછા આ 10 તો સામાન્ય નીકળી ગયા એટલે બાકી વર્ગમૂળમાં 11 વધ્યા અને છેદમાં કેટલા આવ્યા 50। હવે મિત્રો અહીંયા છેદ ઉડી જશે, 10 5 50 થાય 10 5 50 તો હવે વધ્યા કેટલા, ચલો તો અહીંયા લખીએ x બરાબર -2 માઇનસ વર્ગમૂળમાં 11 અને છેદમાં મિત્રો 5 વધ્યા। તો આ રીતે તમારું બીજું બીજ અહીંયા મિત્રો મળી ગયું। તો આ રીતે નીચે જવાબ તમારે હવે લખવાનો કે સમીકરણના બે બીજ આપણે લખવાના -2 પ્લસ વર્ગમૂળમાં 11 છેદમાં 5 અને બીજું બીજ આપણને મળ્યું -2 માઇનસ વર્ગમૂળમાં 11 છેદમાં 5। આવડશે મિત્રો? તો આ રીતે આપણા બે એક્ઝામ્પલ અહીંયા મિત્રો પૂરા થયા। નેક્સ્ટ વિડીયોમાં બાકીના 3 એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ। ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।